કેમ છો બધા? મજામાં ને ફ્રેન્ડ્સ? અરે આગળના વિડીયોમાં આપણે ઘણી બધી પઝલ્સ જોઈ ગયા. જોઈને પઝલ્સ ઉખાણા કર્યા ને, બરાબર? તો એમાં તમને બધાને મજા આવી હશે, બરાબર? ચલો તો હવે આપણે જઈશું ક્યાં? લેક પાસે. તો આપણી ટ્રીપને આપણે આગળ વધાવીએ અને જઈએ લેકની મુલાકાત લેવા, એટલે કે લેક પાસે. લેક એટલે શું? સરોવર. ફ્રેન્ડ્સ, તમે આ બ્યુટીફુલ લેકનું પિક્ચર જોઈ શકો છો. એમાં લોટ્સ ઓફ ડક્સ ખૂબ જ જોરથી નોઈઝ, એટલે કે અવાજ કરી રહ્યા હતા. સમ ચિલ્ડ્રન આ ડક્સને પોપકોર્ન ખવડાવી રહ્યા હતા. તમે બધા પણ લેક પર ફરવા ગયા જ હશો ને? તમે બધાએ પણ લેક જોયું જ હશે ને? ફ્રેન્ડ્સ, પઝલ કરતા કરતા ક્યારે લેક આવી ગયો ખબર પણ ના પડી ને. જોયું લેક કેટલો ફાઇન છે, બરાબર છે? કેટલો સરસ સ્મોલ ટાપુ છે, લોટ્સ ઓફ ડક્સ છે, એન્ડ ડક્સનો નોઇઝ પણ કેટલો ફાઇન આવે છે, બરાબર? ચલો હવે લેક પાસે આવીએ અને આપણે બોટિંગ ના કરીએ તો ચાલે? ના ચાલે ને? લેકની અંદર બોટિંગ કરવાની તો મજા કંઈક અલગ જ હોય છે, બરાબર? તમને બધાને પણ બોટિંગ કરવાનું ગમે છે ને? મને તો બહુ જ ગમે. તો હવે આપણે જોઈએ ડિફરન્ટ બોટ્સ, બોટ્સનો ટિકિટનો રેટ્સ, એન્ડ શું જોવાનું બીજું? ટ્રીપનો ટાઈમ, એટલે કે બોટ આપણને કેટલો સમય ત્યાં અંદર ફેરવે છે એ સમય પણ જોવો પડે ને. પછી જ આપણે નક્કી કરશું કે આપણે કઈ બોટ પસંદ કરશું, બરાબર છે ને? બોટિંગ કરવા માટે રેટ જોવો પડે, એનો ટાઈમિંગ જોવો પડે, અને કેવી બોટ છે એ પણ જોવો પડે. પછી જ નક્કી થાય ને કે આપણે કઈ બોટની અંદર બેસીશું અને લેકમાં બોટિંગ કરીશું. તો ચલો આપણે હવે પહેલા એ જોઈ લઈએ. જુઓ, આ છે ડબલ ડેકર, બરાબર? એની પ્રાઇસ છે 30 રૂપીઝ અને એનો ટ્રીપ ટાઈમ છે 45 મિનિટ્સ. હવે આ પિક્ચર છે પેડલ બોટનું. ફ્રેન્ડ્સ, એની પ્રાઇસ છે 15 રૂપીઝ અને એનો ટ્રીપ ટાઈમ છે 30 મિનિટ્સ. જુઓ, આ છે મોટર બોટ. એનો ટિકિટ પ્રાઇસ છે 25 રૂપીઝ એન્ડ એની ટ્રીપ ટાઈમ 20 મિનિટ્સ. હવે આ છે બોટ વિથ ઓર્સ. એની ટિકિટ પ્રાઇસ છે 15 રૂપીઝ એન્ડ એનો ટ્રીપ ટાઈમ છે 45 મિનિટ્સ. ચલો ફ્રેન્ડ્સ, તો પેજ નંબર 32 ઓપન કરો. એની ઉપર તમને બોટિંગ માટેની બધી માહિતી આપેલી છે. જુઓ, તમે ટેબલ્સ જોઈ શકો છો, બરાબર છે? શું છે? તો નેમ ઓફ બોટ, તો ડબલ ડેકર, પેડલ બોટ, મોટર બોટ અને બોટ વિથ ઓર્સ, બરાબર છે? આ એમની ટિકિટ પ્રાઇસ છે. સો ડબલ ડેકરના કેટલા? 30 રૂપીઝ, પેડલ બોટના 15 રૂપીઝ, મોટર બોટના 25 રૂપીઝ એન્ડ ઓર બોટ્સના 15 રૂપીઝ. અને આ છે એમનો ટાઈમ, બરાબર છે? કેટલા? તો ડબલ ડેકર કેટલો ટાઈમ ફેરવશે? 45 મિનિટ્સ, પેડલ બોટ 30 મિનિટ્સ, મોટર બોટ 20 મિનિટ્સ એન્ડ ઓર બોટ 45 મિનિટ. હવે જોઈએ ફર્સ્ટ નંબર શું છે. ઇન્દ્રા એન્ડ ભાનુ ફર્સ્ટ મોટર બોટમાં ગયા અને પછી ઓર બોટમાં ગયા. તેમણે ટોટલ બંને બોટ્સના કેટલા રૂપીઝ પે કરવા પડે? જુઓ, કોણ કોણ ગયું છે? તો ઇન્દ્રા એન્ડ ભાનુ, બરાબર છે? 2 પર્સન થયા. ઓકે, પહેલા શેમાં ગયા? મોટર બોટમાં ગયા, બરાબર. અને પછી શેમાં ગયા છે? ઓર બોટમાં ગયા છે. ચલો તો જોઈએ શું છે. મોટર બોટ આ રહ્યું, એની પ્રાઇસ કેટલી છે? 25. અને બીજું શેમાં? ઓર બોટમાં તો ઓર બોટ્સ આ રહ્યું અને એની પ્રાઇસ છે, એની ટિકિટની પ્રાઇસ છે 15 રૂપીઝ. જો તો ટોટલ કેટલા પર્સન ગયા છે ફ્રેન્ડ્સ? 2. તો અહીંયા લખાશે ટોટલ પર્સન, બરાબર. શેમાં બેઠા હતા? ફર્સ્ટ મોટર બોટમાં. તો મોટર બોટની શું આવશે અહીંયા? પ્રાઇસ, બરાબર ને? ચલો હવે જુઓ સેકન્ડ શેમાં બેઠા હતા? ઓર બોટમાં. એમાં પણ કોણ?
ઇન્દ્રાયણ ભાનુ, તો એમાં પણ લખવું પડશે ટોટલ પર્સન અને સેવા બેઠા હતા ઓન બોટની પ્રાઇસ, બરાબર છે. ચલો જોઈએ શું છે ટોટલ પર્સન કેટલા થાય. ઇન્દ્રાયણ ભાનુ ટુ પર્સન થાય, તો અહીંયા લખશું ટુ કૌંસમાં. મોટર બોટની પ્રાઇસ જો, મોટર બોટ આવી એની પ્રાઇસ કેટલી છે 25 રૂપીસ છે, તો અહીંયા લખશું 20. મોટર બોટની પ્રાઇસ 25 રૂપીસ પ્લસ ટોટલ પર્સન કેટલા થાય ટુ. એન્ડ ઓર બોટની પ્રાઇસ કેટલી છે જો, ઓર બોટની પ્રાઇસ 15 રૂપીસ છે, તો અહીંયા આવશે 15 રૂપીસ, બરાબર છે. ચલો 25 અહીંયા બ્રેકેટ છે, બરાબર છે. બ્રેકેટ હોય એટલે શું સમજવાનું, મલ્ટીપ્લિકેશન કરવાનું. ઓકે તો 25 ટુ ઝા કેટલા થશે 50 રૂપીસ પ્લસ 2 ઇન્ટુ 50 એટલે કે 15 ટુ ઝા 30, તો અહીંયા આવશે 30 રૂપીસ. હવે આ બંનેનો શું કરશું, એડિશન કરશું. તો 50 પ્લસ 30 તો 0 0 0, એન્ડ 5 ની અંદર 3 એડ કરો તો 80 રૂપીસ એ લોકોએ શું કરવું પડે, પે કરવા પડે. સેના તો મોટર બોટ અને ઓર બોટમાં બેસવાના બંને જોડે કેટલા રૂપીસ પે કરવા પડે, 80 રૂપીસ પે કરવા પડે. તો અહીંયા આવશે 80 રૂપીસ પે કરવા પડે. હવે જોઈએ ટાઈમ, જુઓ શું કીધું છે કે બંનેનો ટાઈમ શોધવાનો કીધો છે, બરાબર છે. સેનો તો મોટર બોટ અને ઓર બોટ, જુઓ મોટર બોટનો ટાઈમ કેટલો છે 20 મિનિટ્સ એન્ડ ઓર બોટનો 45 મિનિટ, બરાબર છે. તો અહીંયા આપણે શું શોધવાનું છે ફ્રેન્ડ્સ, બંને બોટનો મળીને ટોટલ બેસવાનો ટાઈમ. તો ટોટલ ટાઈમ, બરાબર છે. જુઓ શું છે, મોટર બોટનો ટાઈમ 60 મિનિટ થાય, તો અહીંયા લખીશું 1 અવર બરાબર 60 મિનિટ. આ તમને ખબર જ છે, બરાબર છે. આપણો આન્સર શું આવ્યો 65. તો જુઓ 60 પ્લસ 5 મિનિટ, બરાબર. 60 એટલે કે કેટલા થશે 1 અવર, 60 એટલે કેટલા થશે 1 અવર પ્લસ 5 મિનિટ, તો 1 અવર 5 મિનિટ. તો એમને બેસવાનો સમય કેટલો થાય 1 અવર 5 મિનિટ બંને બોટમાં બેસવાનો ટાઈમ થશે. તો બંને બોટ મળીને ટોટલ કેટલો સમય બેઠા ઇન્દ્રાયણ ભાનુ, 1 અવર 5 મિનિટ જેટલો સમય એ લોકો બંને બોટમાં બેઠા. વિદ્યાર્થી મિત્રો બસ આજે આટલું, ફરી પાછા મળીશું, ત્યાં સુધી આવજો, બાય બાય.